अंबाजी માતાના મંદિર સુરેન્દ્રનગર ખાતે 15મો વાર્ષિક પાટોત્સવ નિમિત્તે હોમાત્મક નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। અંબાજી માતાના વાર્ષિક પાટોત્સવ નિમિત્તે અન્ય ધાર્મિક કાર્યક્રમોનું પણ આ સાથે આયોજન કરવા સાથે તાવાની પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે યોજાયેલ હોમાત્મક નવચંડી યજ્ઞમાં મુખ્ય પાટલાના યજમાન તરીકે દિનેશભાઈ રાઠોડ અને માતાજીના શણગાર મનબેન મારવાડી તરફથી આપવામાં આવ્યો હતો, તેમજ માતાજીની ધજા વીરેન્દ્રભાઈ વ્યાસ દ્વારા આપવામાં આવી હતી। જ્યારે આ પાટોત્સવમાં અંબિકા પાર્ક 1, 2, 3, 4 તેમજ વિહત પાર્ક પરશુરામનગર અને આજુબાજુના રહીશોએ આ ધાર્મિક પાટોત્સવનો લાભ લઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ત્યારે આ આયોજનને સફળ બનાવવા માટે શ્રી અંબિકા માય ધાર્મિક સેવા ટ્રસ્ટ તથા જય અંબે ગ્રુપે જહેમત ઉઠાવી હતી। જય અંબે ગ્રુપ દ્વારા અહીંયા સુરેન્દ્રનગર અંબિકા પાર્કની અંદર બિરાજતા माँ अंबाजी ओंकारेश्वर महादेव तथा हड़कई मेरली माँ सानिध्य अंदर आ 15मो पाटोत्सव उजवायो अने आ 15मा पाटोत्सवना आगला दिवसे पण रास गरबानो भव्य कार्यक्रम राखेल हतो, जेनी अंदर बहोळी संख्या में महिला तथा पुरुषों उपस्थित रही अने रास गरबानी रमझट मचावेल हती, जेनी अंदर जय अंबे ग्रुप અને તમામ ભાઈ બહેનોએ સંપૂર્ણપણે સાથ સહકાર આપેલ હતો। અને દર વર્ષે જે આ આયોજન થઈ રહ્યું છે એની અંદર બહોળી સંખ્યાની અંદર લોકો પ્રસાદ લે છે। આજે પણ 15મા પાટોત્સવ નિમિત્તે અંદાજિત 5,000 થી 6,000 માણસોએ આ પાટોત્સવના નિમિત્તે મહાપ્રસાદનો લાભ લીધો, જેની અંદર જય અંબે ગ્રુપની અંદર દીપકભાઈ ચારોલા, અતુલ સારલા, ધર્મેશ પઢારિયા, બાપાલાલ ઝાલા, પંકજ યાજ્ઞિક, કાંતિલાલ ચાવડા અને મહેશભાઈ પરિહાર પણ અહીંયા ગ્રુપની અંદર જોડાયેલ છે અને દર વર્ષે અવનવા કાર્યક્રમો કરતા જ હોય છે। આવતા વર્ષે પણ ડાકડમરૂનો કાર્યક્રમો અને મેરડીમાંનું આખ્યાન અને વર્ષની અંદર ગણેશ ઉત્સવ પણ નું આયોજન થતું હોય છે। દર વર્ષે આવા સુંદર મજાના કાર્યક્રમ રજૂ કરી અને અહીંયા ખૂબ ખૂબ આનંદ માણીએ છીએ। જય અંબે